नमस्कार विद्यार्थी मित्रों, केम छो? चलो विद्यार्थीओ, आज आप कॉम्प्यूटर में प्रकरण 9 में आगे वधीए। तो आज वीडियो में आप 2D एरे विषे आप समझवानुं छे के 2D एरे शू छे। तो जावा छे आपणे बे प्रकारना एरे आपे छे, एक 1D एरे अने बीजू 2D एरे। 1D एरे नी आपणे अगाउना वीडियो में चर्चा कर लीधी छे, आज आप 2D एरे विषे शीखी। 2D એટલે કે 2D એરે દ્વિપ્રમાણીય એટલે કે 2D એરે તરીકે ઓળખાય છે। 2D એરે ને તમે 2D એરે પણ તમે કહી શકો। 2D એરે રો અને કોલમ, હાર અને સ્તંભ સ્વરૂપે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરે છે। વિદ્યાર્થીઓ, આપણે અગાઉ 1D એરે જોયું, એમાં સળંગ આવતું, બરાબર, સબસ્ક્રિપ્ટ પેલી આવતી, પણ રો અને કોલમ વાઇઝ કોષ્ટકીય માહિતી સ્વરૂપે તમારે કંઈક માહિતીનો સંગ્રહ કરવો હોય ત્યારે તમારે 2D એરેનો ઉપયોગ કરવાનો થાય। 2D એરે ઘોષિત કરવા કૌંસની બે જોડીનો ઉપયોગ થાય છે। તમારે કેટલા કૌંસ લેવા પડે? બે। 1D એરે હોય તો એક કૌંસ, અને 2D એરે હોય તો બે કૌંસ। એક કૌંસ છે એ રો માટે અને બીજો કૌંસ છે એ કોલમ માટે। 2D એરેની રજૂઆત, હવે આપણે 2D એરે કેવી રીતે બનાવી શકાય, એની રજૂઆત કેવી રીતે કરી શકાય એ આપણે જોઈએ। તો આપણે અહીંયા જોઈએ, ઇન્ટીજર માર્ક્સ અને બે મોટા કૌંસ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5 અને 3। તો જે ઇન્ટીજર છે આ શું છે? ડેટા ટાઈપ છે। માર્ક્સ છે એ શું છે? એરેનું નામ। અને આપણે કેટલા ડાયમેન્શન લઈએ છીએ? 2, એટલે કયું થશે? 2D એરે ઇક્વલ ટુ ન્યૂ, ન્યૂ કેના માટે ઉપયોગ કરીએ છીએ? નવો ઓબ્જેક્ટ બનાવવા માટે। અને ઇન્ટીજર 5 અને 3, એક આપણે ડાયમેન્શનની અંદર 5 લખ્યા છે અને બીજામાં શું લખ્યા છે? 3। તો આ જે 5 છે એ રો અને આ શું થશે? કોલમ। આ કેના માટે લેશું? રો, અને આ કેના માટે લેશું? કોલમ માટે। તો આનું કદ કેટલું થાય જોઈએ, તો રો અને કોલમ આ બેનો ગુણાકાર કરો 5×3, એટલે ટોટલ કેટલા થશે? 5×3 = 15। તો 15 કિંમતોનો તમે આ એરેની અંદર સંગ્રહ કરી શકો। 2D એરેની અંદર 5×3 = 15, એટલે ટોટલ કેટલી કિંમત તમે સ્ટોર કરાવી શકશો? 15। તો કહી શકાય કે આ છે માર્ક્સ છે એ કેવો છે? તો કે 2D એરે આપણે કેટલા લીધા છે? 2 ડાયમેન્શન લીધા છે, એકમાં 5 અને બીજામાં 3। હવે આજે આપણે 2D એરે લીધો, એના માટે એની મેમરી માટે કેટલા બાઇટ્સની જરૂર પડે એની આપણે ગણતરી કરી લઈએ। તો માર્ક્સ એરે માટે 15×4, 15 કેવી રીતે આવશે? તો કે 5×3, અહીંયા રો અને કોલમ તમારે છે અહીંયા દર્શાવવું પડે। તો 5×3 એટલે કેટલા થશે? 15। ટોટલ એરે કેટલી કિંમતનું તમે લઈ શકો? તો કે 15 કિંમતો લઈ શકો, એટલે કેટલા થયા? 15×4 શું છે? તો કે ઇન્ટીજરની સંગ્રહ જગ્યા, ઇન્ટીજર ડેટા ટાઈપ છે એની સંગ્રહ સંખ્યા કેટલી છે? તો કે 4 બાઇટની। તો આપણે કેટલા લીધા? 4। 15×4 એટલે ટોટલ કેટલા થયા? 60। તો આજે આપણે 2D એરે લીધો છે 5 અને 3નો, તો માર્ક્સ એરે માટે એની સંગ્રહ સંખ્યા કેટલી થશે? સંગ્રહ જે જગ્યા છે એ થશે 60 બાઇટ। તો એમ કહી શકાય કે આજે આપણે એરે લીધો છે એને 60 બાઇટ મેમરીની જરૂર પડશે। વિદ્યાર્થીઓ, પરીક્ષામાં ખાસ પૂછાતું હોય છે, એટલે તમે આ કેવી રીતે ગણતરી થાય એ તમે ધ્યાનમાં રાખજો। હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ કે 2D એરે કેવી રીતે ડિક્લેર થાય છે, એની કિંમત કેવી રીતે આપવામાં આવે છે। તો મેં આ એરે લીધો છે ઇન્ટીજર માર્ક્સ, ન્યૂ ઇન્ટીજર 3 અને 2। આની જે મેં ક્ષમતા છે રો અને કોલમની 3 અને 2 લીધેલી છે, એટલે 3×2 એટલે 3×2 = 6, ટોટલ કેટલાનો એરે થશે? 6નો, બરાબર। પણ કેવી રીતે? તો રો અને કોલમ વાઇઝ તમે સંખ્યા એમાં સ્ટોર કરાવી શકો। કેવી રીતે થાય છે એ આપણે જોઈએ। તો હવે આપણે અહીંયા એરે ડિક્લેર કરી લીધો, હવે આપણે એની કિંમત આપીએ, એરેની એની સ્લેસ કિંમત કે શરૂઆતની કિંમત આપી દઈએ। તો ધ્યાન રાખજો વિદ્યાર્થી, કેવી રીતે કિંમત આમાં હું આપેલી છે એ હું તમને સમજાવું છું। તો કે ઇન્ટીજર માર્ક્સ ઇક્વલ ટુ, પછી આ છે છગડીયો કૌંસ, આ મેઇન આપણે જ્યારે એરેની કિંમતો આપીએ તો એ કેમાં આપણે લઈએ છીએ? તો કે છગડીયા કૌંસની અંદર, એનો બ્લોક છે આની અંદર। પછી એની અંદર તમારે અલગ અલગ રો વાઇઝ કિંમત લખવી પડે, અને દરેક રોની કિંમતને તમારે છગડીયા કૌંસની અંદર દર્શાવવાની થાય, બરાબર। આમાં કેટલી રો બનશે? 3 રો, જો વિદ્યાર્થીઓ, 3 કિંમત, પહેલી સબસ્ક્રિપ્ટ પહેલી છે એની કિંમત કેટલી લીધી? 3, અને બીજી છે એની 2, એટલે આ શું છે? 3 રો અને 2 કોલમ, 1, 2 અને 3, આ 3 રો અને 2 કોલમ। તો દરેક રોને તમારે છગડીયા કૌંસની અંદર દર્શાવવું પડે, અને દરેક રોને તમારે અલગ કરવા માટે કોમાનો ઉપયોગ કરવાનો થાય,
ओके, तो અહીંયા આપણે શું આપ્યું, આની કિંમત આપી દીધી. તો સબસ્ક્રિપ્ટ વેલ્યુ કેવી રીતે લઈએ છે એ આપણે જોઈએ. વિદ્યાર્થીઓ, અગાઉના વિડિયોમાં આપણે જોયું કે જ્યારે 1D એરે લેતા તો આપણે સબસ્ક્રિપ્ટ વેલ્યુ છે એની ઇન્ડેક્સની જે વેલ્યુ છે ક્યાંથી શરૂ થશે, 0 થી. 3 છે તો શરૂઆત ક્યાં થાય, 0 1 અને 2. 2 છે તો 0 અને 1 એ પ્રમાણે શરૂ થશે. તો કેવી રીતે ડેટા સ્ટોર કરે છે એ હવે આપણે જોઈએ. તો મેં એક સિમ્પલ ગ્રાફ બનાવ્યો છે. અહીંયા એક મેં રો લીધું છે અને બીજું શું લીધું છે, કોલમ. તો અહીંયા જો આપણે રો માટે કેટલી સબસ્ક્રિપ્ટ વેલ્યુ લીધી છે, 3. શરૂઆત ક્યાં થાય, 0 થી. તો મેં રો માટે 0 1 અને 2 ટોટલ કેટલા થયા, 3. એ કેના માટે લીધું છે, રો માટે. એક રો, બીજી રો અને આ ત્રીજી રો. હવે કોલમ, તો કોલમ માટે કેટલી સબસ્ક્રિપ્ટ વેલ્યુ છે, 2. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય, 0 થી. તો 0 અને 1 લખેલ છે. તો એની સબસ્ક્રિપ્ટ વેલ્યુ કેવી રીતે લેવામાં આવશે એ આપણે જોતા જઈએ. તો જે 50 છે એનો સંગ્રહ કેવી રીતે થશે, 60નો સંગ્રહ કેવી રીતે થશે. તો જ્યારે 2D એરે આપો રો અને કોલમ વાઇઝ હોય તો પહેલી રોની ગણતરી કરવામાં આવે અને પહેલી રોની સબસ્ક્રિપ્ટ વેલ્યુ શું થશે, તો કે આ જે રો છે એનો એક સંખ્યા અને આમાંથી બીજી સંખ્યા લેવામાં આવે, એક રોની અને કોલમની. તો શું થશે, 0 0. તો માર્ક્સ 0 0માં કઈ સંખ્યા સ્ટોર થશે, 50 જો છે. હવે બીજી સંખ્યાની વાત કરીએ, 60 પહેલી રોમાં બીજી સંખ્યા. તો અહીંયા જો કઈ કોલમ આવશે, બીજી કોલમ. તો 0 0 બરાબર અને 0 અને 1 આ બે સંખ્યા છે એ લેવામાં આવે. એટલે સબસ્ક્રિપ્ટ વેલ્યુ શું થાય, 0 અને 1. જો અહીંયા 0 અને 1 એની કિંમત કેટલી છે, 60. તો આ જે કિંમત છે એ કેમાં સ્ટોર થશે, 0 અને 1 સબસ્ક્રિપ્ટમાં અહીંયા સ્ટોર થશે. પછી બીજી રોની વાત કરીએ, તો બીજી રોમાં શું આવે છે, 1 અને પાછી એની કોલમની કિંમત કેટલી છે, અહીંયા 0. તો 1 અને 0 1 અને 0. તો જે 80 છે એની સબસ્ક્રિપ્ટ વેલ્યુ શું થશે, રો માટે 0 અને કોલમ માટે 1, સોરી રો માટે 1 અને કોલમ માટે 0. તો જે આપણે લીધું છે 1 અને 0, એટલે કેટલા થયા, 80. તો 80 છે એ 1 અને 0, રો માટે 1 અને કોલમ માટે 0, એટલે 80 છે એ આ સબસ્ક્રિપ્ટ વેલ્યુમાં એની કિંમત સ્ટોર થશે. એ પ્રમાણે 1 1 પછી 2 0 અને 2 1. 2 0 છે તો 2 છે રો અને 0 છે એ કોલમ. તો 2 0, તો 2 0 ક્યાં લીધું, આપણે અહીંયા લીધું છે બરાબર. એમાં કેટલી કિંમત સ્ટોર થશે, તો કે 65. અને છેલ્લી રોની જે છેલ્લી કિંમત છે કોલમની એ છે 70 બરાબર, છઠ્ઠી કિંમત. તો અહીંયા રો માટે 2 અને કોલમ માટે 1, એટલે 2 અને 1 2 અને 1. અહીંયા આપણે લીધા રો માટે 2 અને કોલમ માટે 1, એટલે એમાં કેટલી સંખ્યા સ્ટોર થશે, તો કે 70. તો વિદ્યાર્થીઓ, આવી રીતે છે 2D એરે વર્ક કરતું હોય છે. જ્યારે તમારે બીજી ઘણી બધી કોષ્ટકીય માહિતી તમારે ઉમેરવાની થાય ત્યારે તમે 2D એરેનો ઉપયોગ કરી શકો. થેન્ક યુ. જય હિન્દ.